પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યા મંદિર શાળા ખાતે ઓફલાઈન શિક્ષણ તથા શાળા પ્રવેશ શરૂ કરવામાં આવ્યો। રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂરું થતાની સાથે જ ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા। ફરી એકવાર શાળાના પરિશ્રમો વિદ્યાર્થીઓ કિલકારીઓથી ગુંજી ઉઠ્યા છે, ત્યારે રાધનપુર શહેર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યા મંદિર ખાતે ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં જ શાળાઓમાં નાના નાના ભૂલકાઓની કિકિયારીથી ગુંજી ઉઠી હતી। સાથે નવનિર્માણ વિદ્યા મંદિર ખાતે પંડિતો દ્વારા પૂજાપાઠ કરી મંત્રનું જાપ કરી શાળા પ્રવેશ હિન્દુ સંસ્કૃતિ મુજબ શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ કોરોના બ્રેક થવાની વાતને લઈને સાવચેતીના ભાગને લઈને પાટણ જિલ્લામાં શાળા પ્રશાસનને તેમજ શિક્ષણ વિભાગે પણ વાલીઓને તકેદારી રાખવા અપીલ કરી છે। રાધનપુર ખાતે નવનિર્માણ વિદ્યા મંદિર શાળામાં શાળા પ્રવેશનું સુંદર આયોજન કરવામાં આવ્યું। સમગ્ર સ્ટાફ દ્વારા શિક્ષક સેવકગણથી સ્કૂલ ડ્રાઈવર શિક્ષકગણ તેમજ સંચાલક શ્રી જયરાજશ્રી નાડુદા દ્વારા બાળકોને નાની નાની બાળકીઓને માં જે સરસ્વતી અને લક્ષ્મી સ્વરૂપ ગણાય તેવી બાળકીઓને કુમકુમ તિલક કરી અને પગલા પાડી બાળકીઓને શાળા પ્રવેશ કરવામાં આવ્યો। સરસ એવો મજાનો એક સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યો, જ્યાં નાના નાના બાળકો અને વાલીઓ ત્યાં સેલ્ફી પોઈન્ટમાં સરસ ફોટા પડાવી અને શાળાનો સુંદર મજાના વાતાવરણમાં બધા આમ હળીમળી અને રમી રહ્યા હતા। કન્યા કેળવણી અંતર્ગત નાની બાળકીઓને બેટી બચાવો અને બેટી પઢાઓ અંતર્ગત બાળકીઓને અહીં કુમકુમ પગલા પાડી અને પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો અને આનાથી સેક્સ હેસિયાનું પ્રમાણ ઓછું થશે। શું નામ આપનું? પરમાર વિજયભાઈ હરિભાઈ। આજે નવનિર્માણ વિદ્યાલય રાધનપુરની અંદર શાળાનો પ્રવેશ ઉત્સવ યોજાયો। બાળકોએ અને સ્ટાફે ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલ છે। શાળાઓ દ્વારા જે સંસ્કાર ઘડતરનું કામ થઈ રહ્યું છે, હું આશા રાખું છું કે નવનિર્માણ રાષ્ટ્રહિતમાં બાળકોને સારું એવું મૂલ્યલક્ષી શિક્ષણ આપશે અને તે દિશામાં સૌ આગળ વધશે એવી આશા સાથે ડૉક્ટર દિનેશ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પાટણ। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।